તમને કોઈ એમ કહે કે હિમાલય કરતા પણ કરોડો વર્ષ પુરાતન અને ડાયનોસોરની ઉત્પત્તિના પણ કરોડો વર્ષ પહેલાના અવશેષો આપણા ગુજરાતમાં છે તો શું તમે માનો? પણ આ હકીકત છે. આવો હું તમને એ સ્થળ પર લઈ જાઉં અને તેની વિશેષતા જણાવું. નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું ચિંતન. મહીસાગર જિલ્લાના કડાણામાં અંદાજે 65 કરોડ વર્ષ જૂના પથ્થર રૂપી અવશેષ મળ્યા છે. ભારતની 4 ભૂસ્તર શાસ્ત્રી અજાયબીમાંથી કડાણા ડેમ નજીકથી જે એડી કરંટ સાઇટ મળી છે એ સૌથી જૂની છે. જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ આને ભારતની 4th જીઓલોજીકલ અજાયબી જાહેર કરી છે. હવે તમને એ સવાલ થતો હશે કે આ જગ્યા છે ક્યાં, તો એ પણ હું તમને કહી દઉં. કડાણા ડેમના 600 મીટર ડાઉન સ્ટ્રીમ મહીસાગર નદીના ડાબા કાંઠેથી આ પથ્થર મળ્યા છે, જેને અલભ્ય ગણવામાં આવે છે. જ્યારે આખા વિશ્વનો નકશો અલગ હતો, ભારતનો ભૂભાગ દક્ષિણ ગોળાર્ધ તરફ હતો અને જોડાયેલો હતો આફ્રિકાની સાથે, ત્યારે આ પથ્થરોનું નિર્માણ થયાનું માનવામાં આવે છે. સન 1963માં કડાણા ડેમ સાઇટનું નિર્માણ ચાલતું હતું ત્યારે ડેમના બાંધકામ માટે એક ક્વોરી બનાવાઈ હતી અને ત્યાં પહોંચવા માટે એક એપ્રોચ રોડ બનાવાયો હતો. આ સાઇટ પર નિયુક્ત જીઓલોજીસ્ટ ઇકબાલુદ્દીનને આ એડી કરંટ માર્કિંગ સૌથી પહેલી વખત ધ્યાન પર આવ્યું હતું. તે સમયે તેમણે એક રિસર્ચ પેપર લખ્યું હતું અને આ રિસર્ચ પેપર તે સમયના જર્નલમાં છપાયા બાદ આખી દુનિયાએ તેની નોંધ લીધી. હવે એ સવાલ રહ્યો કે આ પથ્થર અજાયબી કેમ અને કેવી રીતે બન્યા? તો જાણકારોનું કહેવું છે કે લગભગ 65 કરોડ વર્ષ પહેલાં જળકૃત પથ્થરો એટલે કે રેતીમાંથી જ્યારે પથ્થરનું સર્જન થયું ત્યારે તેના પર રચાયેલા પાણીના વમળોની ડિઝાઇન હજુ પણ યથાવત છે. ડાયનોસોરની ઉત્પત્તિ લગભગ 6 કરોડ વર્ષ પહેલાં થયાનું માનવામાં આવે છે. હવે આપણે ત્યાંથી જે અલગ તરી આવતા પથ્થર મળી આવ્યા છે તે તો એનાથી લગભગ 63 કરોડ વર્ષ જૂના છે. ભારતમાં આપણા ગુજરાતને મળીને 4 જીઓલોજીકલ અજાયબી થઈ. પહેલી છે મહારાષ્ટ્રમાં, બીજી છે તિરુપતિમાં, ત્રીજી છે રાજસ્થાનમાં અને ચોથી છે આપણી કડાણા ડેમ સાઇટ. તો આ રસપ્રદ વાત જાણીને તમને નવાઈ લાગી હશે. આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ઝી 24 કલાકનું ડિજિટલ અડ્ડા.